આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. દેશવ્યાપી કોરોના વિરોધી રસીકરણના ભાગરૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર કેપી પટેલે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે તારીખ 16મીના રોજ માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે સવારે 10 થી 10:30 કલાકે COVID-19 વેક્સિનને ઓનલાઈન લોન્ચિંગ કાર્યક્રમ યોજાશે. ભારત સરકારની માર્ગદર્શિકા પ્રમાણે પ્રથમ તબક્કામાં પ્રાયોરિટી તરીકે હેલ્થ કેર વર્કરોને તારીખ 16/1/2021ના રોજ રાજપીપલા અર્બલ હેલ્થ સેન્ટર ખાતે પૂર્વ ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ વસાવા અને તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પૂર્વ મંત્રી શ્રી શબ્દશરણભાઈ તડવી ઉપસ્થિત રહેશે. ડોક્ટર કોરોના વેક્સિનનું લોન્ચિંગ કાર્યક્રમ આવતીકાલથી ચાલુ થનાર છે. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લામાં બે વેક્સિન સાઇટ નક્કી કરવામાં આવી છે. એક અર્બન હેલ્થ સેન્ટર છે અને બીજી તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે. વેક્સિનના કુલ ડોઝ 5200 અત્રે આવી ચૂક્યા છે અને આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી ઉદ્ઘાટન માનનીય વડાપ્રધાન દ્વારા કરવામાં આવનાર છે. 10 થી 10:30 વચ્ચે ત્યાર પછી વેક્સિન આપવામાં આવશે અને આ બંને કાર્યક્રમમાં મહાનુભાવો નર્મદા જિલ્લામાંથી અર્બન હેલ્થ સેન્ટર ખાતે હર્ષદ વસાવા સાહેબ આવવાના છે, તેમજ તિલકવાડા ખાતે શબ્દશરણ તડવી સાહેબ ઉપસ્થિત રહેનાર છે. અને આ કાર્યક્રમનો સમય છે 9 થી 5 અને આ કાર્યક્રમમાં શક્ય હોય ત્યાં સુધી અમે જેટલા બી ઓનલાઈન વેક્સિન જે હેલ્થ કેર વર્કરના નામ એનરોલ કર્યા છે એ તમામને આવરી લઈને 100% કામગીરી કરવાને માટે અમે સક્ષમ છે, તેમજ આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે સફળતાપૂર્વક પાર પડે એ રીતનું અમારું આયોજન છે. ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે પ્રથમ તબક્કામાં અને પ્રથમ ગ્રુપ જે હેલ્થ કેર વર્કરને આપવાનું છે એ તમામ માટેની પૂરતા પ્રમાણમાં વેક્સિન આવી ગઈ છે. અત્યાર સુધી અમે ટોટલ આખા જિલ્લામાં 1,20,000 જેટલા લાભાર્થીનું રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છે. તે પૈકી જે પ્રાયોરિટી પ્રથમ હેલ્થ કેર વર્કર જે છે, આરોગ્યના કર્મચારીઓ અને તેને સંલગ્ન કર્મચારી જે છે એ 4200 છે.